અંકલેશ્વર ક્યારીની વિદેશોમાં પણ માંગ છે, ત્યારે લંગરો, કેસર, રાજાપોરી, દશેરી અને દેશી ક્યારી સહિત વિવિધ 20 થી વધુ જાતિની કેરીના પાકમાં અંકલેશ્વર તાલુકામાં આંબે કેરીનો મૂળ મબલક પ્રમાણમાં સમય કરતા વહેલો અને વધારે પ્રમાણમાં ઝૂલતા ધરતીપુત્રોમાં ખુશી ફેલાઈ ગઈ છે. અંકલેશ્વર પંથકમાં નર્મદા કાંઠાના છાપરાથી લઈ તરિયા, ધંતુરિયા તેમજ પૂર્વથી દક્ષિણ તરફના ગામોમાં વિપુલ પ્રમાણમાં કેરીની વાડી આવેલી છે. ખાસ કરીને જૂના ડીવાથી જૂના બોરભાઠા પંથકમાં આંબાવાડીનું પ્રમાણ વધુ છે અને સ્થાનિક ખેડૂતોનો આંબાનો પાક વ્યાપારી મારફતે સ્થાનિક બજાર ઉપરાંત દેશના અન્ય ભાગ તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે ઠંડી માફક સિઝન અને વાતાવરણ માફક હોવાથી કેરીની વિવિધ જાતના આંબા પર મબલક મોર આવ્યા છે. વધુમાં સમય કરતાં વહેલો અને મોર વિપુલ પ્રમાણમાં હોવાથી કેરીની સિઝન વહેલી આવવાના આસાર ઊભા થયા છે. કેરી સસ્તી અને સારી મળશે તેવું ખેડૂતોનો મત પણ વ્યક્ત કરી રહ્યા છે. તો જૂના દીવાના ખેડૂત વિરાન પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં માવઠું કે ઝાકરની ઓસ વધુ માત્રામાં ના પડે તો કેરીનો પાક વધુ આવશે. હાલ આંબા પર મોરની માત્રતા ખૂબ જ સારી આવી છે. એ વાત પણ ચોક્કસ છે, જો કોઈ રૂકાવટ ના આવે તો કેરીના મોર જોતા મબલક કેરીના ઉતારા સાથે કેરી સસ્તી બનશે. મારું નામ વિરેન દીપકભાઈ પટેલ. કેટલા ટાઈમ તમે આંબાનું વાવેતર કરો છો? આશરે 15 વર્ષ જેવું. આપે કેરીનો મોર કેવો છે? ગયા વર્ષ કરતા ઘણો સારો. આપે કેવી આશા છે તમને કેરીના? આ વર્ષે ગયા વર્ષ કરતાં ઘણો સારો, આમ તમને જોવા પરથી લાગતું હશે કે મોરનું પ્રમાણ પણ ઘણું સારું છે, એનું ફ્લાવરિંગ પણ ઘણું સારું છે. એટલે એ જોવા પરથી લાગે છે કે આ ગયા વર્ષ કરતાં ઘણું સારું રહેશે. કયા કયા પ્રકારની કેરી? જેમ કે તમે મારા બાગ જોઈ રહ્યા છો એ પ્રમાણે, મતલબ હાલમાં જે ઝાડ નીચે ઊભો છું એ રાજાપુરી છે, ત્યાં લંગરો છે, ત્યાં પાછળના ભાગમાં કેસર છે, પેલા ઓલા પાછળના ભાગમાં હાફૂસ છે. તમે વાવેટરમાં કઈ દવા યુઝ કરો? વાવેતરમાં તો દવા યુઝ ના થાય, ઉપર છંટકાવમાં દવા યુઝ કરવામાં આવે છે. કઈ કંપની આવે? ક્લોરોપાયરીફોસ, કાર્બોનિઝમ પ્લસ મેંગોઝેપ, એક જાતનો એક ફૂગનાશકનો પાવડર આવે છે કે ઝાડમાં જે અમુક જાતની ફૂગ આવે છે એને નિયંત્રણ કરવામાં આવે છે. એક પ્રોફિનોફોસ કરીને દવા આવે છે જે કીટ માટે આવે છે કે જે ફળને બગાડે ના, એટલે એના પ્રથમ હપ્તામાં અમે છંટકાવ થઈ ગયો છે. બીજા 15 દિવસ પછી પાછો એ જ પ્રમાણે બીજો છંટકાવ કરવામાં આવશે. તમારે એની કેરી ક્યાં ક્યાં જાય? હમણાં કેરી તો અત્યારે હાલમાં લોકલ બજારમાં જ અમે મોકલીએ છીએ. અંકલેશ્વરમાં અમારું માર્કેટ પ્રમાણે બધો માલ વેચાઈ જાય છે. અમારો અંકલેશ્વરમાં ઉત્પાદન થતી લંગરો, કેસર અને હાફૂસ કેરી, તેમાં પણ સવિશેષ હાફૂસ કેરી અમેરિકા, યુકે અને ગલ્ફ દેશોમાં વેપારીઓ એક્સપોર્ટ કરે છે. તેમાં પણ યુકે અને લંડનમાં હાફૂસ કેરીની માંગ વધુ જોવા મળે છે.